આજે વિશ્વ ટીબી દિન નિમિત્તે જન જાગૃતિ ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં રેલી યોજાઈ આજે વિશ્વ ટીબી દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા એક કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી દ્વારા ટીબી રોગને સમુદાયમાં ફેલાતા તથા અટકાવવા અને તે બાબતે ટીબી રોગના લક્ષણો તથા જરૂરી તપાસ અને સારવાર વિશેની જાણકારી આપી હતી તેમજ ટીબી રોગ નાબૂદ કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવ્યા બાદ તેઓના હસ્તે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી રેલીમાં ટીબી રોગ વિરોધી સૂત્રોચ્ચાર કરી દેશના માનનીય વડાપ્રધાન શ્રીનાથ દ્વારા ટીબી રોગ માટે કરવામાં આવેલ આહવાનનો સંદેશ સમુદાયમાં પહોંચે તેવા પ્રયાસો કરવા આવ્યા હતા રીલીનગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી હતી જ્યાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઈવી કી ઓર્ડિનેટર વાલસીભાઈ રાઠવા દ્વારા વિશ્વ ટીબી દિનની ઉજવણી અંતર્ગત જાણકારી અપાઈ હતી તેમણે જણાવ્યું હતું કે દિવસે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબી રોગના સૂક્ષ્મ શોધ કરી હતી ત્યારથી દર વર્ષે વિશ્વ ટીબી દિનની ઉજવણી કરી સમુદાયમાં ટીબી રોગ વિશે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને સમુદાયમાંથી ટીબી રોગના દર્દીઓ વહેલી તકે શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગમાં કાર્યરત કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશેની જાણકારી અને ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગીદારી જરૂરી છે તેમ જણાવ્યું હતું રેલીનું સફળ સંચાલન જિલ્લા કેન્દ્ર છોટાઉદેપુરના અશ્વિનભાઈ રાઠવાએ કર્યું હતું બીરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર